नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। आज आपणे धोरण 5 आसपास जेमा त्रीजो पाठ आपणे जोईए, जेमा पेज नंबर 27 आपणे जोईशुं। 26 सुधी आपणे आगळना वीडियो में जोई गया छे। तो हवे पेज नंबर 27 उपर के विचारो अने कहो, तमे जो मोमा खोराक मूको अने गड़ी जाओ ते पछी त्यांथी क्या जाए छे? અને આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકનો માર્ગ દોરો અને તમારા ચિત્રની તમારા મિત્ર સાથે આપલે કરો। શું તમારા બધાનું ચિત્ર સરખું છે તે આપણે ચકાસવાનું છે, કારણ કે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે લાળ રસ છે જે આપણા ખોરાકમાં ભળી જાય છે અને ખોરાક કેવો બને છે, પોચો બને છે અને મીઠો બને છે, જેથી લાળ રસ ખોરાકમાં પડવાથી તેનું પાચન સારી રીતે થઈ જાય છે। એટલે આપણે વ્યવસ્થિત ચાવીને ખોરાક ખાવો જોઈએ, ઝડપથી ખોરાક લેવો જોઈએ નહીં। તો હવે આપણે અહીંયા જોઈ લઈએ તો આપણને કીધું છે કે આપણા મોંમાં આપણે ખોરાક મૂકીએ અને ગળી જઈએ ત્યારબાદ ત્યાંથી ક્યાં જાય છે? અન્નડીમાં જાય છે। અન્નડીમાં થઈ અને પાછો જઠ્ઠરમાં જાય છે, જઠ્ઠર દ્વારા ત્યાંથી નાના આંતરડામાં અને ત્યાર પછી મોટા આંતરડામાં જાય છે। છેવટે તેમાંથી ન પચેલો ખોરાક મળ દ્વારા બહાર નીકળી જાય છે અને પછી ખોરાકનું આવી રીતે અંદર વિતરણ થાય છે। તો સૌ પ્રથમ જોઈએ તો આપણે ખોરાક મો દ્વારા લઈએ છીએ, તો અહીંયા આપણને આપેલું છે કે સૌ પ્રથમ મોંમાં ખોરાક લઈએ, ત્યાર પછી ક્યાં જાય છે? ત્યાંથી મોંમાંથી ગળી જઈએ એટલે ત્યારબાદ અહીં અન્નડી આવેલી છે, અન્નડીમાં જાય છે। અન્નડીમાંથી અહીંયા એવું જઠ્ઠર આવેલું છે, ત્યાંથી જઠ્ઠરમાં જાય છે, જઠ્ઠર પછી ત્યાર પછી આગળ આપણે જોઈએ તો જઠ્ઠરથી આગળ આપણે નાનું આંતરડું અહીંયા આવેલું છે, ત્યાંથી નાના આંતરડામાં જાય છે અને ત્યાંથી મોટા આંતરડામાં જાય છે। આવી રીતે ખોરાકનું વિતરણ થાય છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ તો ચર્ચા કરો કે તમને જ્યારે ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે કેવું લાગે છે, તમે તે કેવી રીતે સમજો છો કે મને ભૂખ લાગી છે? બરાબર છે બાળકો? તો જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે શું થાય છે? મનમાં યાકુળ વિકુળ થઈ જાય છે, માથું દુખે છે અથવા તો ગુસ્સો આવી જાય છે ને? પણ જ્યારે ભૂખ લાગે છે ત્યારે આપણને મજાકમાં કહીએ છીએ તો પણ આપણને ખોટું લાગી જાય છે। શું કામ? કે ભૂખ લાગી હોય છે એટલા માટે આપણે બધું જ ખાઈ જવું છે એવું મનમાં થાય છે ને, કે મને એટલી બધી ભૂખ લાગી છે કે જ્યારે બધું જ ખાઈ જઈશ એવું થાય છે। ત્યાર પછી શું થાય છે? તો કે ઘણીવાર એવું પણ થાય છે કે ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે આપણે કહીએ છીએ કે મારા પેટમાં શું દોડે છે? બિલાડા દોડે છે, એટલે એમ કે ઉંદર બોલે છે, મારા પેટમાં ખાડો પડી ગયો છે, એવું આપણે કહીએ છીએ ને બાળકો? હં, તો આવું બધું થાય છે। હવે આગળ જોઈએ તો આપણને આપેલું છે, એમાં પ્રશ્ન પૂછેલો કે તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે? ચલો જોઈએ, તમને ભૂખ લાગી છે કેવી રીતે ખબર પડે છે? તો કે જ્યારે ભૂખ લાગે છે ત્યારે કુદરતી રીતે ભૂખની ઉત્તેજના થાય છે કે મને ભૂખ લાગી છે, પછી પેટ ખાલી હોવાની અનુભૂતિ થાય છે ને, કે મને મારા પેટમાં કાંઈ છે ને એવું થાય છે। પછી આની અસર ક્યાં થાય છે? થાક લાગે છે। શું? ભૂખ લાગે એટલે શું લાગે? થાક લાગે, કામ કરવામાં કંટાળો આવે છે, ભણવામાં કે કોઈ પણ કાર્ય કરવામાં મન લાગતું નથી અને ઘણીવાર ગુસ્સો પણ આવી જાય છે જ્યારે ભૂખ લાગે છે ત્યારે, આવું આપણને થાય છે। ત્યાર પછી આપણે જોઈએ કે તમે 2 દિવસ સુધી કાંઈ ખાવ નહીં તો શું થાય? ચલો જોઈએ, વિચારો જોઈએ, આપણે 2 દિવસ ખાવાનું નથી તો આપણને શું થાય છે, કેવો અનુભવ થાય છે? તો આપણે જોઈએ તો કે જો આપણે 2 દિવસ ન ખાઈએ તો શું થાય? શરીરમાં નબળાઈ આવી જાય છે અને શું આવી જાય છે? અશક્તિ આવી જાય છે ને? હા, બીજું કામ કરતાં થાક લાગે છે ને, શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી, જરાય એવું નથી થતું કે આવું શરીરમાં સ્ફૂર્તિ ન હોય એવું લાગે છે, ભૂખ્યા પેટે માથું દુખવા લાગે છે ને? પછી બીમાર પડવાની શક્યતા રહે છે। તો જો 2 દિવસ ભૂખ્યા રહી તો આવું બધું આપણને થાય છે। હવે આગળ જોઈએ
કે શું તમે બે દિવસ પાણી પીધા વગર રહી શકો? આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? ચલો જોઈએ, કહો જોઈએ કે આપણે બે દિવસ ભૂખ્યા રહેવાનું હોય, પાણી ન પીવાનું હોય તો શું થાય? તો કે ના, આપણે પાણી પીધા વગર બે દિવસ રહી શકતા નથી, કારણ કે પાણી આપણા શરીરના ઘણા બધા કાર્યો કરવામાં આપણને મદદરૂપ બને છે. ત્યાર પછી કે આપણા જે પાણી આપણે પીએ છીએ તે પાચનમાં, રુધિર વિસરણમાં અને ઉત્સર્જન જેવી ક્રિયાઓ કરવામાં ઉપયોગી બને છે, અને શરીરનું વધારાનું પાણી છે તે આપણા પરસેવા દ્વારા અને મૂત્ર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો આપણે જો સરસ મજાના નીચે બાળકોના ચિત્ર આપેલા છે. જો ભૂખ લાગે ત્યારે કેવું થાય, જો આ બાળકો જો કેવું કરે છે તે આપણને આપેલું છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જોજો બાળકો, પેજ નંબર 27 ઉપર જો સરસ મજાના નીચે બાળકો દોરેલા છે. જો સૌ પ્રથમ આપણે પહેલું જ જોઈએ, જો કે મને ભૂખ લાગી છે ત્યારે શું થાય છે, માથું દુખે છે. જો બધાને અલગ અલગ થાય, તો આ છોકરીને જ્યારે ભૂખ લાગે છે ત્યારે શું થાય છે, એને માથું દુખે છે. જો માથા ઉપર હાથ નાખીને બેઠી છે ને, હા. ત્યાર પછી બીજા નંબર ઉપર જોવો, જો શું કરે છે કે મને ભૂખ લાગે છે ત્યારે હું ખૂબ જ ગુસ્સે થઈ જાઉં છું. જો એકદમ ગુસ્સો આવી જાય છે ભૂખ લાગે છે ત્યારે. ત્યાર પછી જો ત્રીજા નંબરનો છોકરો નીચે, કે જ્યારે મને ભૂખ લાગે છે ત્યારે હું થાકી જાઉં છું. એટલે જો બેસી ગયો છે, ટૂંટ્યું વરીને બેસી ગયો છે ને, કે ભૂખ લાગે છે ત્યારે તે થાકી જાય છે. ત્યાર પછી આગળ, કે જ્યારે મારી બહેન ભૂખી થાય ત્યારે તે રડવા લાગે છે. જુઓ અહીંયા, જો છોકરી નાની છે એને ભૂખ લાગે છે, જો નાનું બાળક જ્યારે એને ભૂખ લાગે ત્યારે શું કરે છે, રડે છે ને. તો કે જ્યારે મારી બહેનને ભૂખ લાગે છે ત્યારે તે રડવા લાગે છે. ત્યાર પછી કૂતરું, જુઓ કે કૂતરાને ભૂખ લાગે છે ત્યારે તે શું કરે છે, રડે છે. એવું કરે છે ને, હા, જ્યારે એને ભૂખ લાગે છે ત્યારે તે રડે છે. હવે આગળ જોઈએ પેજ નંબર 28 પર. હવે પેજ નંબર 28 ઉપર આપણને આપેલું છે કે સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યું. જુઓ શું કીધું છે, કે સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવે છે. શું કામ ગ્લુકોઝ આપવામાં આવે છે બાળકો? એ તમે ગ્લુકોઝ નામનો શબ્દ સાંભળ્યો હશે. સાંભળ્યો છે, ક્યાં ક્યાં સાંભળ્યો છે? તો કે ક્યાંક પાવડરના પેકેટ ઉપર લખેલું હોય ગ્લુકોઝ તો આપણે લખેલું જોયું છે, ક્યાંક ટીવીમાં આવતી એડવર્ટાઈઝમાં એમાં જોયું છે, ક્યારેક બોટલ ઉપર લખેલું હે ત્યાં જોયું હશે, હોસ્પિટલમાં જોયું હશે, બોટલના બાટલા ચડાવે ત્યાં તમે જોયું હશે. તો ગ્લુકોઝ તમે સાંભળ્યું હશે. તો ગ્લુકોઝ શું કામ ચડાવવામાં આવે છે? ચલો કોણ કહેશે, કોને કોઈને ખબર છે હે કે શું કામ? કે આપણા શરીરમાં જ્યારે નબળાઈ આવી જાય છે, શું નબળાઈ આવી જાય છે, ત્યારે ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવે છે. આવે છે ને હે? તો શું કામ ચડાવવામાં આવે છે? કે જો તમને અશક્તિ આવી જાય હે, પર શરીરમાં થાક લાગે, તો તેના હિસાબે આપણને મીઠાવાળું પાણી અને ગળ્યું પાણી આપવામાં આવે છે. આવે છે ને બાળકો, તમને ખ્યાલ હશે. શું કામ? કે સૌ પ્રથમ તો આપણે જોઈએ કે બોટલમાં આપણને શું શું હોય છે, તો કે મીઠાવાળું પાણી હોય છે. શું કામ? તે કે જે પરસેવા દ્વારા જે આપણને બહાર નીકળી જાય છે, એટલે આપણા શરીરમાં મીઠાથી આપણો પરસેવો વળે છે, અને પરસેવા દ્વારા આપણામાં રહેલું ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય છે. શું થઈ જાય છે? ઘટી જાય. જો ક્યારેક આપણે રમતા રમતા પણ થાકી જઈએ છીએ ને, ક્યારેક તમે રમત રમો ત્યારે તમારા શરીરમાં રહેલી શક્તિ છે એ ઓછી થઈ જાય છે. જો બરાબર કે તરત જ શક્તિ ન મળે, એટલા માટે શરીરમાં ખૂબ જ પરસેવો નીકળે છે, કે જેના કારણે શરીરમાં રહેલું પાણી અને ક્ષારો અથવા તો શર્કરા આપણે ગુમાવી બેસીએ છીએ. ત્યારે થાક લાગે છે, રમીએ પછી આપણને થાક લાગે છે ને, હા, થાક લાગે છે, અને ગ્લુકોઝ લેવાથી શરીરમાં તરત જ શક્તિ આવી જાય છે ગળ્યું પાણી પીવાથી. બરાબર છે? તો એવી રીતે આપણને અહીંયા ઉદાહરણ સરસ મજાનું એવું આપેલું છે કે સાનિયા ખૂબ જ બીમાર હતી. જુઓ આખો દિવસ તેને ઉલટી અને ઝાડા થયા હતા. તે જે પણ ખાય તે ઉલટી કરી નાખે. તેના પિતાએ તેને મીઠા અને ખાંડના દ્રાવણ આપ્યું. સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવવા લાગ્યા. હવે ચક્કર આવવા લાગ્યા એટલે તેના પિતા તેને ક્યાં લઈ જાય છે? ડૉક્ટર પાસે લઈ જાય છે. તેને ચક્કર આવતા હતા એટલા માટે તેને
डॉक्टर पासे लई जाए छे। हवे डॉक्टरे कह्युं के सानियाने हॉस्पिटलमां दाखल करवी पड़शे, शुं काम के तेने ग्लूकोजनी बॉटल चढ़ावानी जरूर छे, कारण के एना शरीरमां रहेलू ग्लूकोज घटी गयुं छे, शर्करा क्षार घटी गयो छे। एटला माटे आ सांभळी सानिया व्याकુળ થઈ ગઈ। તેને ખબર પડી હતી કે રમતના તાસમાં વખતે શિક્ષક તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા, પણ આ ગ્લુકોઝ બોટલ શું છે? ડોક્ટરે સમજાવ્યું, તારું પેટ ઠીક નથી, તારું શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી અને શરીર નબળું પડી ગયું છે, જ્યારે ગ્લુકોઝની બોટલ જમ્યા વગર પણ તને તરત જ થોડી ઘણી તાકાત આપે છે, એટલા માટે તને કે ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવશે। જો નીચે આપી છે વાત કરો ને ચર્ચા કરો, શું તમને યાદ છે કે ધોરણ ચારમાં કે શું કામ તમને બોટલ ચડાવવામાં આવે છે? આપણે જોઈએ તો આપણને તમને ખ્યાલ હશે કે ધોરણ ચારમાં તમે ભણતા હતા ત્યારે તમને મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હોય છે, બનાવ્યું હતું એ આગળના ઓલામાં ચોથા ધોરણમાં, ત્યારે સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું હતું અને આપ્યું હતું। તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે? તમને પ્રશ્ન થાય થાય ને, તો શું કામ આપવામાં આવે છે બાળકો? તો આપણે જોઈએ એનો જવાબ શું છે કે જ્યારે ઉલટી અને ઝાડા થવાથી શરીરમાં પાણી અને મીઠું અને શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે, જેનાથી શરીરમાં અશક્તિ આવી જાય છે। શું આવી જાય છે? અશક્તિ આવી જાય છે। એટલે કે શરીરમાં રહેલું પાણી ગુમાવવાથી ક્ષાર પાછા મેળવવા તથા શક્તિ પાછી મેળવવા માટે આપણે મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં આવે છે, કે આપણા શરીરમાં રહેલું જે પાણી છે, ક્ષાર છે, એ ઘટી જાય છે, તેથી આપણને અશક્તિ આવી જાય છે। એટલા માટે આપણે ખાંડનું દ્રાવણ, મીઠા અને ખાંડનું દ્રાવણ પીએ છીએ। ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંક લખેલો જોયો છે? તમે ક્યાંય લખેલો જોયો છે ગ્લુકોઝ શબ્દ? તો કે હા, ક્યાં જોયો છે? તો કે મેં ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે, વળી ગ્લુકોઝના પાવડરના પેકેટ પણ ગ્લુકોઝ શબ્દ લખેલો જોયો છે, જોયો છે ને? તો ત્યાર પછી તમે ક્યાં જોયો છો? તો કે મેં ટીવીમાં આવતી જાહેરાતમાં પણ ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે, સાંભળ્યો છે ને તમે? ક્યારેક એડવર્ટાઈઝ આવે તો તેમાં પણ તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો હશે, ક્યારેક હોસ્પિટલમાં બીમાર દર્દીને ગ્લુકોઝની બોટલ ચડાવતા પણ મેં જોઈ છે। એમ કહેતા કહેતા ડૉક્ટરના મુખેથી ગ્લુકોઝ શબ્દ પણ સાંભળ્યો છે, તથા તો બોટલ અને લખેલ ગ્લુકોઝ શબ્દ પણ મેં જોયો છે। તો કે ઘણી બધી જગ્યાએ મેં ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો પણ છે અને લખેલો પણ જોયો છે। તો બાળકો, અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીશું। આવતા વખતે પેજ નંબર 28 ઉપર આપણે જોઈશું, 27 સુધી પેજ નંબર 28 અહીંયા પૂરું કરીએ છીએ, પેજ નંબર 29 ઉપર આવતા વિડીયોમાં આપણે જોઈશું। ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોએ ઘરે સરસ મજાના એવા પ્રશ્નના જવાબ પાઠ વાંચવાનો છે અને સરસ મજાના એવા પ્રશ્નના જવાબ પણ સાથે સાથે મેળવતા જવાના છે। તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ। જય હિન્દ, વંદે માતરમ। સારા અક્ષરે લખજો, વ્યવસ્થિત લખજો, કોઈ પણ જાતની ભૂલ કરતા નહીં। પેપર તમારા પતી ગયા છે માટે હવે વિડીયો જોવાનો ચાલુ કરી દેવાનો છે, અને જે વિદ્યાર્થી મિત્રોએ પોતાના પાઠ્યપુસ્તક ન પૂર્યા હોય, નોટબુક ન બનાવી હોય, એ લોકોએ નોટબુક બનાવી લેવાની છે, કારણ કે તમારે છેલ્લી મંથલીમાં આના માર્ક્સ ઉમેરાવાના છે, જેની ખાસ નોંધ લેશો। જય હિન્દ, વંદે માતરમ।